સારું થયું તમે આવી ગયા. તમારી જ રાહ જોઈ રહી હતી. હું જાઉં છું, તમારું ધ્યાન રાખજો. મારું મંગળસૂત્ર હંમેશા તમારી પાસે રાખજો. બેન, બા, દાદા, દાદી એમને કયા વગર જ જઈ રહી છું. એમને કહેજો કે મને માફ કરી દે. એ પણ ક્યાં જઈ રહ્યા છો? ખબર નથી કે ક્યાં જઈશ, પણ એટલી દૂર કે મારા લીધે તમને કોઈ તકલીફ ના થવી જોઈએ. એક એક દિવસ જ્યારથી હું તમારા જીવતરમાં આવી છું ત્યારથી બસ તમને તકલીફ જ મળી છે. આપણા લગ્નના લીધે તમે દુઃખી જ થતા આવ્યા છો. મારા મંગળસૂત્રને લીધે જો તમે સલામત રહી શકતા હો તો અહીંયા મારી શું જરૂર છે? નહીં લક્ષ્મી, તમે ક્યાંય નહીં જાઓ. તમે સમજતા કેમ નથી? કોઈક છે જે મારા લીધે તમારું જીવતર બરબાદ કરવા માંગે છે. એ માણસ એમ કહી રહ્યો છે કે એ મારો પતિ છે અને એ ગમે ત્યારે આ ઘરમાં આવી શકે છે. આવી શકે છે એમ નહીં ડાર્લિંગ, આવી ગયો છે તારો ધણી તારો વરઘોડો કાઢવા. આ એ જ માણસ છે જે પોતાની જાતને મારો પતિ કહે છે. આપણે વિઠ્ઠલ, હું લક્ષ્મીનો ધણી અને લક્ષ્મી મારી બૈરી. બે તાલી. હું તારો ઘરવાળો ને તું મારી ઘરવાળી. આવતી રે મારી બૈરી, આપણે બંને કરીએ વાલી વાલી. કોણ છે તું? કોણ છે તું? લખીને આપું, લખીને આપું કે હું આનો ધણી છું. તારી હિંમત કેવી રીતનાથી નું નામ લેવાની? ધણી તો બૈરીનું નામ લઈ જ શકે ને? સાચું કહું છું? કહી દે કોણ છે. નહીતર નહીતર શું? પોલીસને બોલાવશે. બોલાવ, પોલીસને બોલાવ. લે લે ઠોકી દે, મારા પર કેસ ઠોકી દે. મને મને ફાંસી ચડાવી દે. તું ચડાવી દે. સાબિત કરો કે આપણે આના ધણી નથી. શું છે કે ખોટા પતિને સાબિત કરવા માટે સાચા પતિએ તો કોર્ટમાં હાજર થવું જ પડે. શું છે નામા જજ સાહેબ છે નામ હથોડી લઈને ઓર્ડર ઓર્ડર ઓર્ડર. સાચા પતિને કોર્ટમાં હાજર કરો. સાચા પતિને કોર્ટમાં હાજર કરો. શું કરશો? શું કરશો ત્યારે? શું કરશો? હું જાણું છું કે તું એનો પતિ નથી. હા, હું એનો ધણી નથી. હું નહીં તો કોણ? તું છે એનો ધણી. એ સાચું બોલે. તું છે એનો ધણી. બોલ બોલ. એ બોલે. એ બોલે. તું એનો ધણી. હા, છું હું એનો પતિ. છું એનો પતિ. બોલ બોલ. આજે હમણાં છેલ્લો ડાયલોગ માર્યો ને, હસતા તો. હાચું હાચું એનો ધણી. બોલ શું કરીશ? આજે ફિલ્મનો ડાયલોગ હોત ને તો તને છે ને તાળીઓનો ગડગડાટ પડ્યો, સીટીઓ પડી હોત. હવે આ જ ડાયલોગ આ કોરા કાગળ પર લખ અને નીચે સહી કર. શોધન પ્રત્યુમન અમરકાંત મહેતા.
શું છે ને કે આ વિઠ્ઠલ આ પછી આ લક્ષ્મીનું મોઢું પણ નહીં જોવે. સમથિંગ તમારા મમ્મી અંબિકાબેનના સામે લો સહી કરો. નહીં મે દૂરે તારા ફળિયામાં પગ નહીં મેલું. નહીં મે દૂરે તારા ફળિયામાં પગ નહીં મેલું. હેલો બોલતા આવડે છે, લખતા નથી આવડતું. હા આવું છે ઘરે ચાલ લાલો લાલો કરીએ. આજે હું તને જાગી જશે, અહીં આવી જશે તો શું જવાબ આપશો? હા શું જવાબ આપશો? મિસ્ટર એન્ડ મિસિસ મહેતા. નહીં મેલું રે તારા ફળિયામાં પગ નહીં મેલું. મસ્ત મસ્ત એકદમ સાહેબ, દર વખતે આપણી એન્ટ્રી મસ્ત થાય છે. આ વખતે આપણે ઘરે ગયા અને જે સિક્સર મારી છે આપણે વિઠ્ઠલ દે તાલી. હું તારો ઘરવાળો ને તું મારી ઘરવાળી. લક્ષ્મી અને શોધન નું મોઢું જોયું હોય તો દરવાજા વચ્ચે આંગળી આવી ગયું ને એવું હોય. પણ સાહેબ શોધને કબૂલ કર્યું, શોધને કબૂલ કર્યું. શું કબૂલ કર્યું? એને કબૂલ કર્યું કે એ જ લક્ષ્મીનો પતિ છે. એટલે શોધન એના મોઢે બોલ્યો એ લક્ષ્મીનો પતિ છે. હા કોણ 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 હતું એ વખતે? બંને ઓરિજિનલ ધણી બૈરી, શોધન અને લક્ષ્મી પેચ. એ શોધનના દાદા દાદી, એના મમ્મી, બીજું કોઈ જ નહોતું? ના વિઠ્ઠલ, આ ટાઈપો બધાની હાજરીમાં થવો જોઈએ. લક્ષ્મીની હાજરીમાં તો એ મરદનો બચ્ચો બનશે. છાતી ઠોકી ઠોકીને કહેશે કે લક્ષ્મી એની પત્ની છે. આખા ઘરની હાજરીમાં એનો વરઘોડો નીકળવો જોઈએ. નીકળશે સાહેબ, નીકળશે. આજ નહીં તો કાલે. ઘરની નહીં, આખા ગામની વચ્ચે એનો વરઘોડો નીકળશે. ધમકી આપીને આવ્યો છું કે આ વાતની જાણ જો ઘરમાં થશે તો શું કરશો? પણ સાહેબ હવે શું કરશો? બને એટલું જલ્દી શોધનને છતો કરવાનો છે અને એના માટે એક જ રસ્તો છે, લક્ષ્મીની ઇજ્જત પર કીચડ ઉછાળો. લક્ષ્મીના માથા પરથી સાડી હટશે તો શોધન એના માથા પર હાથ મૂક્યા વગર રહેશે નહીં.